दादरानगर हवेलीनी लोकसभा बैठकनी पेटा चूंटणीने लईने प्रचारे वेग पकड्यो छे। गुजरात भाजपना प्रदेश प्रमुख सीआर पाटील पण भाजप उम्मेदवार महेश गावितना प्रचारमां जोतराई गया छे। सेलवासमां सीआर पाटील महाराष्ट्रीयन समाजना सम्मेलनमां उपस्थित रह्या हता। सीआर पाटीले महेश गावितना जंगी विजय अंगे विश्वास व्यक्त कर्यो छे। જે રીતે મેં અહીંયા કાર્યકર્તાઓ સાથેની મિટિંગ કરી, આગેવાનો સાથે મળ્યો છું, એમનો જે ઓપિનિયન લેતો હું છેલ્લા 2-3 દિવસથી હું સંપર્કમાં પણ હતો બધા સાથે, અને મને જે ફીડબેક મળ્યા છે એના આધારે કહી શકું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગામિત એ 100% જંગી બહુમતી સાથે એ જીતશે, ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે દક્ષિણ ગુજરાત ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપના ઇતિહાસ અને વિકાસ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકરજીએ સંગઠન સંરચના વિશે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત જિલ્લાના પ્રભારી ઉષાબેન પટેલ, પ્રભારી રણજીત ચિમના અને નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું। એસટી વિભાગના કર્મચારીઓએ પડતર માંગોને લઈને ઉગ્ર વલણ માટે મનમક્કમ કરી દીધું હોય તેમ લાગી રહ્યું છે। કર્મચારીઓની પડતર માંગણીઓ લાંબા સમયથી ન સંતોષાતી હોય અને આખરે 21 ઓક્ટોબરથી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। 21 ઓક્ટોબરથી એસટી નિગમના કર્મચારીઓની હડતાળને લઈને 8,000 બસના પૈડા થંભી જશે। 2019થી કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે લડી રહ્યા છે, પરંતુ માંગણીઓ ન સંતોષાતા આખરે એસટી કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। 21 તારીખે માસ સીએલ પર 40,000 કર્મચારીઓ ઉતરવાના છે। રજા પર જવા માટે તમામ કર્મચારીઓએ રજા રિપોર્ટ સબમિટ કર્યો છે, જો કે ગઈકાલે સંકલન સમિતિના સભ્યો સરકારના મંત્રીશ્રીઓને મળવા માટે ગયા હતા, પરંતુ નાણામંત્રીએ ઉડાઉ જવાબ આપ્યો છે, જે મળે તે લઈ લો, ચર્ચા ન કરો, જેને લઈ કર્મચારીઓ રોષે ભરાયા છે। ત્રણેય સંગઠનોએ હજુ પણ અપીલ કરીએ છીએ કે 30 કલાક જેવો સમય બાકી છે અને એ 30 કલાકની અંદર જો અમારી જોડે હજુ પણ જો ચર્ચા કરી દે તો અમે ચર્ચા કરી અમારા ન્યાયિક પ્રશ્નો છે એ પૂર્ણ કરે, તો અમે માસિયલ ઉપર જવા માંગતા નથી અને ગુજરાતની મુસાફર જનતાને પણ મુસીબતમાં મૂકવા માંગતા નથી। 36 કલાક પછીથી એસટીના 8,000 ગાડીઓના પૈડા થંભી જશે, આ અંગે અમે પ્રજાને ગુજરાતની પ્રજાને વિનંતી કરીએ છીએ અને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી આ આર્થિક માંગણીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે અને અમારા કર્મચારીઓને ઘણું અને કુટુંબનું ભરણ પોષણ થતું નથી, એટલા માટે ના છૂટકે અમારે સ્વયંભૂ કર્મચારીઓ 20મી મધરાતથી હડતાલ ઉપર જવાના છે। અમને ખાલી આશ્વાસન જ આપવામાં આવે છે, કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવતા નથી। કાલે પણ અમે સંકલન સમિતિમાં અમે બધા વડીલો સાથે ગયા હતા અને નાણામંત્રીને અને ટ્રાન્સપોર્ટ સેક્રેટરીને મળ્યા તો એમણે એવું જ કીધું કે ભાઈ તમે હડતાલ ના પાડો, તમારા પ્રશ્નનું નિરાકરણ આવશે, પણ કોઈ પણ અમને બાંયધરી લેખિત કે મૌખિક આપવામાં આવી નથી અને અમને એવું ખાલી આશ્વાસન જ આપવામાં આવે છે। પણ અમારે પડતર માંગણીઓને લઈને એસટી નિગમના કર્મચારીઓ પડતર પર ઉતરવાના છે, ત્યારે જૂનાગઢ ડિવિઝનના કર્મચારીઓએ પણ ડેપોમાં સૂત્રોચ્ચાર કરીને આવતીકાલથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। હડતાળને પગલે જૂનાગઢના 2300 જેટલા કર્મચારીઓ 500 જેટલી બસોના પૈડા થંભી જશે। એસટી નિગમની પડતર માંગણીઓને લઈને રાજ્યવ્યાપી આંદોલનને લઈ અમરેલી ડેપો ખાતે પણ કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। પડતર માંગણીઓને લઈને એસટી નિગમના કર્મચારીઓ 21 ઓક્ટોબરથી હડતાળ પર ઉતરવાના છે। ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ, વહીવટી સ્ટાફની વિવિધ માંગણીઓને લઈને કર્મચારીઓ સ્વયંભૂ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા। તો સમાચારોમાં અત્યારે સમય થયો છે 1 વિરામ।